विद्यार्थी मित्रों जय स्वामीनारायण। गई काल आपणे मूल कॉन्सेप्ट ऊपर बे दाखला गणेला, आज बीजा चार पांच दाखला गणवानो शुं करीए प्रयत्न। मैं तमने लगभग 60 जेटला एक्जाम्पल होमवर्क नी अंदर आप्या छे। आ बधा एक्जाम्पल तमने आवड़े अथवा तमने लखी नाखो जरूर नथी, एमांथी जेटला एक्जाम्पल तमने आवड़े एटला लखवानो प्रयत्न करवानो, गणवानो प्रयत्न करवानो। बाकी तमे लोको ज्यारे स्कूलमां आवशो त्यारे जे एक्जाम्पल तमने नहीं आवडतुं होय ए हुं गणावडाईश तमने। अत्यारे ऑनलाइन बधा ज एक्जाम्पल गणावा शक्य नथी, एटला माटे जरूर पूरता एक्जाम्पल बीजा चार पांच हुं आजे गणावानो प्रयत्न करू छुं। पण मैं कह्युं तुं ने के मूल कॉन्सेप्ट होय एनुं कोई पण एक्जाम्पल फक्त बे लाइन उपर ज आधारित छे। ए बे लाइन फरीथी वार लखी नाखुं छुं अने एना उपर एक्जाम्पल गणवानो शुं करू छुं, प्रयत्न करू छुं। ओके, ए बे त्रण लाइनो कंईक आवी छे, अहींया एक पछी एक एक्जाम्पल आपणे गणीशुं। एक लाइन छे आ प्रमाणेनी लाइन छे, नंबर वन के एक मोल परमाणु के कितना परमाणु 6.022×10²³ परमाणु है। अने आटला परमाणु दळ करो तो केटलुं थाय एना परमाणीय दळ जेटलुं। आ वाक्य सौथी अगत्यनुं छे तमारा माटे। અને એક મોલ અણુ હોય, ઓકે, તો કેટલા અણુ હોય એમાં 6.022×10²³ અણુ હોય અને એનું વજન એનું મોલર દળ અથવા આણ્વીય દળ જેટલું હોય, કેટલું એનું, બસ આ બે લાઈન ઉપર જ 60-60 એક્ઝામ્પલ આધાર છે। જો બે લાઈનને સરખી રીતે સમજા પડી જાય તો બીજું આપણે મોલ ગણવાનું સૂત્ર આપણી પાસે છે। મોલ બરાબર કયું સૂત્ર છે, પદાર્થનો જથ્થો, પણ સેમા લેવાનો ખાસ ગ્રામમાં લેવાનો, અને નીચે એનું મોલર દળ મૂકી દેવાનું, અથવા બીજું સૂત્ર હતું મોલર દળ ને મૂકવું કયું દળ મૂકવાનું, અથવા કરી મૂકવું જોઈએ બેમાંથી એક, ઓકે, અથવા પરમાણીય દળ। એ ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું બંને સૂત્રો વચ્ચેનો, બરાબર। ચલો બીજું મોલ ગણવાનું સૂત્ર આપણી પાસે છે, નંબર વન કે અણુની અથવા પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા આપેલી હોય તો ચાલે, અથવા કઈ સંખ્યા બેમાંથી કોઈ એક, પરમાણુની સંખ્યા આપી હોય તો પણ ચાલે, અને નીચે અવોગેડ્રો આંક વડે ભાગી નાખો તો પણ તે મોલમાં પરમાણુની સંખ્યા મોલમાં કન્વર્ટ થઈ જશે। હજુ એક સૂત્ર છે મોલ ગણવાનું, ઓકે, પદાર્થનું એસટીપીએ કદ, આ પછી આવશે તો અત્યારથી તમને ભણાવી દઉં છું, ભાગ્યા 22.4 કરના પણ જો કદ ઉપરથી મોલ શોધવા હોય તો આ સૂત્ર વાપરવાનું, અણુ પરમાણુની સંખ્યા ઉપરથી મોલ શોધવા તો આ સૂત્ર વાપરવાનું, અને પહેલું સૂત્ર જ્યારે પદાર્થનો જથ્થો ગ્રામમાં આપેલો હોય તો મોલ ગ્રામમાંથી મોલમાં, ગ્રામને મોલમાં કન્વર્ટ કરવા માટે, અણુની સંખ્યાને મોલમાં કન્વર્ટ કરવા માટે, અને એસટીપીએ કદ આપ્યું હોય, ઓકે, એસટીપીએ કદ પણ લીટરમાં લેવાનું, તમારે સમજ લેવાનું લીટરમાં આપેલું હોય, ઓકે, કદ ઉપરથી મોલ મેળવવાના, સંખ્યા ઉપરથી મોલ મેળવવાના, અને જથ્થા ઉપરથી ગ્રામ ઉપરથી મોલ મેળવવાના। આ સિવાય એક અણુનું દળ, એક સૂત્ર, આ બધા સૂત્રો તમે સર ક્યાંથી લાયા, આ બધા આમાંથી જ બનાવ્યા છે, મેં હમણાં બતાવો આ બધા સૂત્રો ક્યાંથી બનાવ્યા છે, બે લાઇનમાંથી જ બનાવેલા છે બધા, તો ખાલી આ મેં જાણી જોઈને સૂત્રો બનાવ્યા છે, બાકી બે લાઇનમાં ખાવા પડે તો બહુ થઈ ગયું તમારા માટે, ઓકે। એક અણુનું દળ, એક અણુનું દળ શેમાં જવાનું, ગ્રામમાં, ઓકે, શેમાં જતું હોય તમારે ગ્રામમાં, તો અહીંયા મોલર દળ અથવા આણ્વીય દળ, તમને વારંવાર મોલર દળને હું આણ્વીય દળ તરીકે બોલું છું, એટલે તમારે ધ્યાન આપવાનું, મોલર દળ તો કયું દળ, આણ્વીય દળ, અને નીચે એવોગેડ્રો આંક ભાગ્યા। ચલો એક પરમાણુ દળ તમારે ગ્રામમાં જતું હોય, એક પરમાણુ દળ શેમાં જતું હોય, ગ્રામમાં, તો પરમાણીય દળ એ પદાર્થનું કયું દળ, પરમાણીય દળ લેવાનું, ભાગ્યા એવોગેડ્રો આંક તમારે। ચલો ખબર પડી ગયા બધા સૂત્રો, ઓકે, આ બધા સૂત્રો તો અહીંયા બરોબર છે, એ સિવાય આપણે આ તો તમારી સામે રાખવું છે, તમારી સામે રાખીને પછી ગણવાનું શું કરું છું, પ્રયત્ન કરું છું, પાંચ ચાર પાંચ એક્ઝામ્પલ જેવા ગણાય છે, વધારે નહીં ગણાઈ શકું, તો મારી પણ સમયની મોટી મર્યાદા છે। ચલો આપણે નાના નાના એક્ઝામ્પલ લઈએ, તમને મેં જે મોકલાયેલું પહેલું પેજ છે ને, આ પેજ મેં તમને પહેલું મોકલાવ્યું છે, એમાં પહેલું લખ્યું છે કે એક બોલ હાઇડ્રોજન પરમાણુનું દળ જણાવો। ચલો આવું લખ્યું છે, ઘણા વિદ્યાર્થીઓ ખોટા ખોટા દાખલાઓ ગણી મોકલ્યા છે, એક મોલ હાઇડ્રોજન પહેલો એક્ઝામ્પલ છે, જેટલા ઘણા એટલા ગણવાનો શું કરું છું, પ્રયત્ન કરીશું,
एक मोल हाइड्रोजन परमाणु नु दल केटलू थाय एवं कहू जाए। चलो मन को कोई पण परमाणु हो एक मोल परमाणु नु दल केटलू हो परमाणीय दल जेटलू। चलो हाइड्रोजन नु परमाणीय दल केटलू हाइड्रोजन नु परमाणीय दल एक आणीय दल बे केम हाइड्रोजन नु आणीय दल कोई पण पदार्थ नु मोलर दल शोधवू होय आणीय दल शोधवू होय तो एनु अणुसूत्र जोईए। हाइड्रोजन नु अणुसूत्र कयो H2। चलो एनु आपणे कयो दल शोधीए हाइड्रोजन नु आणीय दल तो एनु अणुसूत्र कयो H2। केटला हाइड्रोजन छे बे हाइड्रोजन तो बे गुण्या एक एटले केटला थयो बे ग्राम थयो। ओके अने आनो हाइड्रोजन नु परमाणीय दल केटलू छे एक तो चलो एक मोल परमाणु होय तेनु दल केटलू होय परमाणीय दल तो हाइड्रोजन नु परमाणीय दल केटलू एक ग्राम प्रति मोल એટલે કેટલા ગ્રામ જવાબ આવશે અહીંયા જવાબ કેટલો આવશે આન્સર એક આવશે કારણ કે એક મોલ પરમાણુ હોય એનું વજન એના પરમાણીય દળ જેટલું હોય અણુ હોય તો આણ્વીય દળ જેટલું હોય સિમ્પલ વસ્તુ છે। ચલો નાઇટ્રોજન નાઇટ્રોજન નું પરમાણીય દળ કેટલું સાત પણ આણ્વીય દળ શું હોય તો એનું અણુ સૂત્ર જોઈએ કોઈ પણ પદાર્થ નું કયું દળ શું હોય આણ્વીય દળ। ચલો આણ્વીય દળ શું હોય નાઇટ્રોજન નું આ કયું દળ આવ્યું નાઇટ્રોજન નું પરમાણીય દળ આ કયું દળ છે परमाणीय दल। चलो आणीय दल શું હોય તો N2 કેટલા નાઇટ્રોજન છે બે નાઇટ્રોજન એક નાઇટ્રોજન નું કેટલું 14 તો કેટલું થયું 28 28 શું જાણું આણ્વીય દળ છે અથવા મોલર દળ કો આણ્વીય દળ અથવા મોલર દળ અને આને કયો દળ કહે 7 એટલે પરમાણીય દળ કહે સોરી 14 સોરી 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 અહીંયા 14 એટલે કયો દળ પરમાણીય દળ એ તો ઓક્સિજન। ચલો ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8 છે એનું પરમાણીય દળ કેટલું એનું ઓક્સિજન નું 16 તો આણ્વીય દળ કેટલું થશે 32 થશે। ચલો કહો પડી ગઈ હાથવાના તો અણુ હોય તો આણ્વીય દળ જેટલું હોય પરમાણુ હોય તો પરમાણીય દળ જેટલું હોય। ચલો બીજો નંબરનો આ 7-8 તો ખાલી એમનામાં જ મૂક્યા તમને આ કોન્સેપ્ટ આ બે લાઈનને સમજવા માટે મૂકેલા છે 7-8 તો મને તમારી સામે। ચલો બીજો જે એક મોલ હાઇડ્રોજન અણુ દળ જણાવો। ચલો એક મોલ આ જવાબ કેટલો આવ્યો 1 ગ્રામ આવ્યો 1 ગ્રામ પ્રતિ મોલ એક મોલ હાઇડ્રોજન અણુનું દળ ખાલી જગ્યા ગ્રામ। ચલો આ વાંચો એક મોલ અણુ હોય તેનું વજન કેટલું હોય ના મોલર દળ જેટલું અથવા આણ્વીય દળ જેટલું મોલર દળ ના કેવું શું કહેવાય ને આણ્વીય દળ। ચલો હાઇડ્રોજન અણુ સૂત્ર બોલો આણ્વીય દળ શોધવું હોય ને કોઈ પણ પદાર્થ નું તમારે આણ્વીય દળ શોધવું હોય તેનું અણુ સૂત્ર જોઈએ હાઇડ્રોજન અણુ સૂત્ર 2 H2 તો હાઇડ્રોજન 2 તો કેટલો જવાબ આવશે 2 ગ્રામ। કેમ 2 ગ્રામ એક મોલ હાઇડ્રોજન અણુ છે તો એક મોલ અણુ હોય તેનું વજન કેટલું હોય ના આણ્વીય દળ જેટલું હોય પરમાણુ હોય તેના પરમાણીય દળ જેટલું હોય। ચલો ભાવ પડી ગઈ કે ના પડી ગઈ ચલો ત્રીજો દાખલો ભણીએ જવાબ કેટલો આવશે 2 ગ્રામ આવશે અહીં જવાબ કેટલો આવ્યો 1 ગ્રામ આવ્યો। ચલો ત્રીજી જોઈએ એક મોલ નાઇટ્રોજન પરમાણુનું દળ ખાલી જગ્યા ગ્રામ। ચલો કોનું દળ છે કેટલા મોલ એક મોલ પણ નાઇટ્રોજન ના પરમાણુ ચલો પર એક મોલ પરમાણુ હોય તેનું દળ કેટલું હોય ના પરમાણીય દળ જેટલું નાઇટ્રોજન નું પરમાણીય દળ કેટલું 14 તો 14 ગ્રામ। ચલો ખબર પડી ગઈ ચલો ચોથા નંબર નો એક મોલ નાઇટ્રોજન અણુનું દળ ખાલી જગ્યા ગ્રામ। ચલો અણુ હોય એક મોલ અણુ તેનું વજન કેટલું હોય ના આણ્વીય દળ જેટલું તો નાઇટ્રોજન આણ્વીય અણુ આણ્વીય દળ શું હોય તેનું અણુસૂત્ર અણુસૂત્ર 2N 214 એટલે કેટલા થાય 28 તો કેટલા આવશે 28 ગ્રામ। ચલો આવડે કે ના આવડે દાખલા એકદમ સહેલ જ છે એટલે અઘરો નથી કઈ લાઈન ઉપર ચાલી રહી છે આપણે આ બે લાઈન ઉપર ચાલી રહી છે નીચેનો ઉપયોગ તો કરતા જ સૂત્રોનો બધાના। ઓકે હવે જો નીચેના પૈકી દરેકમાં પરમાણુઓની સંખ્યા ગણો પાંચમો દાખલો છે ને સૌથી મોસ્ટ આઈપી દાખલો છે। ઓકે પાંચમો કરતા પહેલા આપણે થોડા બીજા પણ ક્વેરી સોલ્વ કરી દઈએ આપણે દરેક બધી પાંચમો દાખલો એકદમ સરળ છે જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે મોલના દાખલા ગણાઈશ કારણ કે મોલ છે ને એ કેમિસ્ટ્રીનો સૌથી ટોપ કોન્સેપ્ટ ની અંદર ગણવામાં આવે છે મોલને। ઓકે મોલ કોન્સેપ્ટ એ કેમિસ્ટ્રીનો સૌથી સારામાં સારો કોન્સેપ્ટ ગણાય છે। ચલો કયા નંબરના 1 2 3 4 થઈ ગયા હવે સીધો ગણીએ આપણે 10 નંબરનો દાખલો ગણીએ કયા નંબરનો 10 નંબરનો જો આપણે કેટલા કેટલા દાખલા ગણ્યા આજે આપણે 10 1 2 3 અને 4 હવે કયા નંબરનો ગણોયું 10 નંબરનો આ રીતે જ્યારે જ્યારે વધારાનો ટાઈમ મળશે મને બરોબર રવિવાર કેવું હશે ત્યારે હું આ બધા દાખલા તમને દરરોજ પાંચ પાંચ દર રવિવારે 10-10 ગણાવું ધારો કે 5-6 તો ભાઈ 5-6 એક મે બે મહિના રવિવારમાં પૂરું થઈ જશે। ચલો એક પિતા તેની વહાલી દીકરીને તમારી પાસે જો ના હોય તો મોબાઈલમાં મોકલી લઈએ તમારે જોઈ લેવાનું કે એનું રકમ આવી જાય 10 નંબરનો દાખલો ગણવાનો ચાલુ છે કે એક પિતા તેની
वाहली दीकरी ने, दीकरी तो वाहली जो है ना, पॉइंट वन मोल सोनू धरावती पीटी तेनी वर्ष गांठ ना दिवसे भेट आपे तो पिताए कितला सोनाना परमाणु भेट आप्या असे ओ परमाणु नी संख्या शोधवानी है અને એ સિવાય એનું પરમાણિક દળ પણ આપી છે ગોલ્ડ નું કેટલું છે 197 ગ્રામ પ્રતિ મોલ ચલો મન કો ગોલ્ડ એ સેવા આવે જીકાલ આપણે બે ટાઈપ ના એક્ઝામ્પલ ગણેલા સંયોજન ના અને પરમાણુ સ્વરૂપમાં પદાર્થ હોય એના અને અણુ સ્વરૂપમાં હોય એમાં ચલો ગોલ્ડ એ ધાતુ છે ધાતુ નો દાખલો કઈ રીતે ગણાય એ પ્રમાણે કે બી પ્રમાણે મન કો તમે ગઈકાલે તમે દાખલો જોયો છે તો અણુ પ્રમાણે પરમાણુ ધાતુ શેની બની ગયો પરમાણુ ની તો એને આપણે ચાર સ્ટેપમાં ત્રણ સ્ટેપમાં ગણેલો ખબર છે પહેલા શું આવ્યું હતું એનું પરમાણીય દળ શોધવાનું હતું પછી એના મોલ સુધાના મોલ પરથી તમને પરમાણુની સંખ્યા મળે ખબર પડી ગઈ પરમાણુની સંખ્યા મળે ઓકે આપણે ચલાવી તમને તમે ચલો પરમાણુ દળ તો તમને આપી છે કેટલું આપી છે 197 ગ્રામ પ્રતિ મોલ હવે મોલ શોધવા માટે પદાર્થનો જથ્થો ગ્રામમાં પણ મોલ પણ આપી દીધા તમને જો 0.1 મોલ આપી દીધા એટલે શોધવાની કઈ જરૂર નથી તો હવે પરમાણુની સંખ્યા એટલે મોલ ગુણ્યા એવોગેડ્રો હા કઈ કલાક ભાઈ ત્રણ સ્ટેપમાં દાખલો ગણેલો આપણે ધાતુના દાખલા કેટલા સ્ટેપમાં ગણવાના ત્રણ સ્ટેપમાં જ ગણાય પરમાણુ દળ મોલ અને પરમાણુની સંખ્યા આમાં અણુ જેવું હોય જ નહીં કઈ ચલો મોલ કેટલા છે 0.1 અને 6.0 22 10 ની કઈ ઘાત 23 ઘાત આ 0.1 ની જગ્યાએ 10 ની માઇનસ 1 પણ લખાય ને 10 ની માઇનસ 1 6.0 22 10 ની કઈ ઘાત 10 ની 23 અને માઇનસ 1 તો એક નીકળી એટલે 10 ની કેટલી રહે 22 તો 6.0 22 અને 10 ની गोल्ड सिल्वर एल्युमिनियम कोई पण धातु लोखंड एना दाखला त्रण स्टेप मां ज आवे क्या त्रण स्टेप मां पहला परमाणु दळ आवे अणु दळ तो होय नहीं ए आपी दे तमने પછી મોલ આવે મોલ શુદ્ધ ના આપે તો કઈ સ્વરૂપ વાપરવાનું પદાર્થનો જથ્થો છે મારે અણુગ્રામ માં અને નીચે કયો દળ આવે પરમાણુ દળ આવે અહીં આણી દળ તો આવવાનું નથી અણુસૂત્ર હોય તો આણી દળ આવે અને પછી પરમાણુની સંખ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આ 0.1 ગુણ્યા 6.0 22 10 ની 23 ઘાત 0.1 ની જગ્યાએ 10 ની માઇનસ 1 ચલો એકદમ સરળ દાખલો છે તો કેટલા દાખલા થઈ ગયા 1 2 3 4 અને 10 ઓકે નવો એક દાખલો ગણીએ તમે જરૂર લાગે ત્યાં સ્ક્રીનશોટ પાડી દેવાનો તમારે જે જે દાખલા ગણાય છે ને એ નંબરો અહીં ઉપર આપતો જોજો બરાબર તો આડા રાખે અહીં એટલે તમને ખ્યાલ આવે કે કયા દાખલા મેં ગણ્યા એ વચ્ચેની એક પટ્ટી મૂકું જેમાં ગણાયેલા દાખલાઓનો લિસ્ટ મૂકું 1 2 3 4 અને 10 નંબરનો ગણી નાખ્યો આપણે બરાબર હવે જે તમને સહેલા છે ને પહેલા ગણાય ચલો 11 નંબરનો ગણીએ ઓકે બધા જ ગણવાના છે તમે કોઈ ગણી આપીશું પણ આપણે જે સહેલા છે હવે આવું લખી 11 નંબરના એક્ઝામ્પલમાં કે 0.15 મોલ ફોસ્ફરસમાં રહેલ ફોસ્ફરસના પરમાણુની સંખ્યા ગણો હવે તમને ખાલી બે ટાઈપ ચલાવી દીજો અહીંયા કોઈ પણ દાખલો બે રીતે ગણાય એ રીત અને બે રીત આમ તો બહુ મેં તમને હજુ પણ કહું છું કે મૂળના એક્ઝામ્પલ બે થી ત્રણ રીતે અલગ અલગ રીતે ગણાતા હોય કોઈ કે એકદમ ટૂંકી રીત આવડી જાય કોઈને ઘણી બધી રીત શક્ય છે પણ પહેલા તો તમને એક સિસ્ટમેટિક રીત સમજો જો પદાર્થ અણુ સ્વરૂપમાં હોય કયા સ્વરૂપમાં હોય અણુ સ્વરૂપમાં તો તમારે હાલ તો તમારે પાંચ સ્ટેજમાં ગણવાની આદત પાડો પહેલા તો એનું અણુ સૂત્ર આવશે શું આવશે અણુસૂત્ર હું તમને સ્ટેજ બતાવું છું કે ક્યાં જો આ એ ટાઈપનું એક્ઝામ્પલ ક્યારે રાખવાનું અણુસ્વરૂપમાં હોય ત્યારે તો પહેલા નંબર શું આવે એનું અણુસૂત્ર આવે અણુસૂત્ર આવે પછી એનું મોલર દળ અથવા આણીય દળ આવે
મૂલદળ તો શું સુધારવાનું એનું આ એક લખી નાખજો તમે ક્યાંક કોઈ જગ્યાએ મૂલર દળ અથવા આણ્વીય દળ ત્રીજા નંબરે મોલ આવે ચોથા નંબરે મોલ કેતે સુધારવાના પદાર્થનો જથ્થો શેમાં લેવાનો પદાર્થ ગ્રામમાં લેવાનો અને નીચે એનો મોલર દળ ચલો એના પછીનું સ્ટેપ અણુની સંખ્યા આવે અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક અણુની સંખ્યા ઉપરથી કોની મળશે પરમાણુની સંખ્યા પરમાણુની સંખ્યા કઈ તો મળશે ઓકે અણુની સંખ્યા ગુણ્યા એક અણુમાં રહેલ પરમાણુની સંખ્યા બસ કેટલા સ્ટેપ થયા 1 2 3 4 અને 5 જો અણુ સ્વરૂપમાં હોય તો અને જો પદાર્થ પરમાણુ સ્વરૂપમાં હોય કયા સ્વરૂપમાં પરમાણુ સ્વરૂપમાં ઓકે તો ત્રણ સ્ટેજ આવે કયું ત્રણ સ્ટેજ તો અહીં જે આપણે જો બ્લુ રંગથી લખ્યું છે એટલે એ ગુના થઈ જાય તમારે તો પહેલા નંબર આવશે એનું પરમાણીય દળ બીજા નંબરે મોલ આવશે મોલ એટલે પદાર્થ શેમાં લેવાનો ગ્રામમાં અને નીચે એનું પરમાણીય દળ અને ત્રીજા નંબરે સીધી પરમાણુની સંખ્યા મોલ ગુણ્યા એવો લખી નાખો તમે લોકો કે આ રીતે દાખલો અને આ રીતે દાખલો હવે એ મને કહો આ ફર્સ્ટ પ્રશ્નનું અણુ સૂત્ર શું છે જેમ એલ્યુમિનિયમ નું એ લખીએ તો એ પરમાણુ સ્વરૂપમાં થાય કારણ કે એમાં કોઈ અણુ નથી ફર્સ્ટ પ્રશ્ન આપણે પી ફોર લખીએ છીએ ખબર છે તો એ અણુ કહેવાય પરમાણુ કહેવાય કેટલા અણુ સ્વરૂપમાં છે કારણ કે એને ચાર પરમાણુ ભેગા થઈ શું બનાવે છે અણુ બનાવે છે તો કયું સ્વરૂપ લાગુ પડશે એ કે બી તો આપણે એ રીતે દાખલો ગણીશું અણુ સ્વરૂપમાં છે એટલા માટે તો તમને એ ખબર હોવી જોઈએ કે ફોસ્ફરસ અણુ સ્વરૂપમાં છે કે પરમાણુ સ્વરૂપમાં ક્યારેક દાખલો બંને રીતે ગણાય અણુ કેટલા કેવા પદાર્થ છે નાઇટ્રોજન હાઇડ્રોજન ના ફોસ્ફરસ નો ઓક્સિજન ગમે તે રીતે ગણી શકો તમે પણ હાલ તમે બે બધી એક રીત ઉપર નક્કી કરો ચલો હાલ કઈ રીત પસંદ કરું ફોસ્ફરસ માટે એ કે બી આપણે મોટા ભાગે આપણે કઈ રીત ઉપર જઈશું એ રીત ઉપર જઈશું કારણ કે પદાર્થ કયા સ્વરૂપમાં છે અણુ સ્વરૂપમાં છે હજુ પણ કહું છું કે આ બધા દાખલા એકદમ ટૂંકી રીતે પણ ગણી શકાય બરોબર પણ હાલ તમે એ રીત નથી શીખવું સમજાવો તો કારણ કે તમે પહેલા સમજતા શીખો એટલા માટે હવે તમને ખબર પડી કે કેટલું જરૂરી છે કે પદાર્થ અણુ સ્વરૂપમાં છે કે પરમાણુ સ્વરૂપમાં એ જાણવું બહુ જરૂરી છે બરોબર ચલો હવે પહેલા નંબરે આપણે કયા સ્વરૂપમાં છે ફોસ્ફરસ નું અણુ સૂત્ર ગણી નાખીએ ચલો અણુ સૂત્ર કઈ છે પી ફોર ચલો પછી એના પછી આવશે એનું મોલર દળ અથવા એનું કયું દળ આવશે આણ્વીય દળ ચલો એના પછી આવશે મોલ મોલ શોધવા માટે મોલર દળ ની જરૂર પડે છે ને કારણ કે પદાર્થ ના જથ્થા ને કોને વડે ભાગવાનો છે પણ એકચ્યુઅલી મોલ તમને આપી દીધા છે એટલે મોલર દળ ની કે આ બધા ની કઈ જરૂર નહીં પડે બરોબર મોલ કેટલા અપાય છે 0.15 ચલો મોલ પરથી શું મળશે અણુની સંખ્યા મળશે અણુની સંખ્યા તો મોલ ગુણ્યા શું કરવાનું એવોગેડ્રો આંક કેટલા મોલ છે 0.15 ગુણ્યા 6.022 ગુણાકાર તમે જાતે કરી નાખવાના જે જવાબ આવે બરોબર અણુની સંખ્યા અણુ પરથી કોની સંખ્યા મળશે પરમાણુની સંખ્યા પરમાણુની સંખ્યા શું આવશે બોલો અણુની સંખ્યા ગુણ્યા એક અણુમાં આવેલા પરમાણુ સંખ્યા એક અણુમાં રહેલા પરમાણુની સંખ્યા ચલો અણુની સંખ્યા કેટલી છે એ તો આપણે ગણીશું ને અહીંયા ચલો આજે આપણે જે ગણી દાખલા ક્લિયર કરીને જ આગળ જઈએ મારું કેલ્ક્યુલેટર મળશે નહીં અત્યારે
घटाड़ो करवानो आगळ वधो एटलो वधारो करवानो। चलो खबर पड़े गई। चलो अहीं केटला आवशे 10 नी 22 घात थई हशे तो बन्ने जवाब सरखा ज कहेवाय पण आपणे पॉइंट मां कन्वर्ट करीए। चलो अहीं मूकी दईए आपणे 9.033 ગુણ્યા 10 ની કઈ ઘાત 22। હવે એક અણુમાં કેટલા પરમાણુ છે જો તો એક અણુમાં 4 પરમાણુ કારણ કે એનો અનુસરણ કર્યું છે P4 એક અણુમાં 4 પરમાણુ છે તો અહીંયા આટલા અણુમાં કેટલા ખબર પડી આવું કહીએ ને એક અણુમાં 4 પરમાણુ તો 9.033 એક અણુમાં 4 પરમાણુ તો 9.033 10 ની 22 ઘાતમાં કેટલા તો બે નો ગુણાકાર કરો એટલે પરમાણુ સંખ્યા મળી જાય। ઓકે ચલો કરના કેદાર મૂળધણની જરૂર ના પડી કારણ કે આપણે અહીંયા મૂળ તમને આપી દીધા છે તો મૂળ કઈ રીતે શોધવાના આવે મોલ શોધવા માટે પદાર્થનો જથ્થો સમજો 1 ગ્રામ માં અને ભાગ્યા કયો દળ આવે મોલર દળ પણ એ તમને જથ્થો તો અહીં આપેલો નથી સીધા મોલ જ આપેલા છે એટલે આપણે અહીંથી મોલ ને પણ આવડે ગુણા કે એવોગેડ્રો આંક વડે એટલે અણુ સંખ્યા મળે અણુ ઉપરથી કોની મળે પરમાણુની સંખ્યા મળે તમને આ દાખલો પરમાણુ દળ થી પણ ગણી શકાય પણ પછી કહી શકાય ગોટાળ ચડી જશે નીચે બધું। ચલો ખબર પડી તો કેટલા જ આપણે ગણ્યા આપણે 1 2 3 4 5 અને 6 દાખલા ગણી નાખ્યા। ઓકે તો આ રીતે તમને જ્યારે જ્યારે બી ટાઈમ મળશે ત્યારે મોલ તો કેવું છે મિત્રો દાખલા ભૂલી નહી જવાય। ઓકે તો મૂળ કોન્સેપ્ટ જો તમારો ચોપડી ની અંદર ખાલી આ બે લાઈન આપી છે આ બે લાઈન માંથી 1000 એક્ઝામ્પલ ગણો તો ઓછા પડે એવું છે એવો મૂળ કોન્સેપ્ટ ને સમજવાનો છે। ઓકે જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે વધારે સમજાવીશું પાછા તમને બરોબર એવું કશું નથી ના આવડે પહેલી વારમાં કશું ના આવડે ધીમે ધીમે જાતે લર્નિંગ બાય ડુઈંગ। ઓકે જેટલું કામ જાતે કરો એટલું આવડે તમને મેં કહ્યું હતું ને કોઈ વસ્તુ જોઈ રહેવાથી કશું આવડવાનું નથી ખ્યાલ મેં એવું કુંભારનું ઉદાહરણ આપી દઉં કે આપણે કુંભાર માટલું ઘડતો હોય ને આપણે સામે બેસી રહીએ ઓકે અને 100 માટલા બનાવવા ત્યાં સુધી જોજો કરીએ તો આપણે આવડી જાય ના એ તો જાતે માટી ખૂંદવી પડે ઓકે એનો પિંડો બનાવવો પડે ચાકડો એને ચલાવવો પડે હાથની અંદર ચાંદીઓ પડી જાય છોલાઈ જાય અમમ કરીએ ત્યારે ઓકે તો બધું થાય ત્યારે ધીમે ધીમે આવડે તમને જોવાથી કશું આવડવાનું નથી એમ લર્નિંગ બાય ડુઈંગ તમે ગણેલા દાખલા જ ફરીથી ગણશો તો એ ભૂલ પડશે ક્યારેક અને વારંવાર ગણશો તો આદત પડી જશે મેં તમને બહુ સરળ ભાષામાં સમજાવી છે જે ચોપડીમાં ક્યાંય લખેલું હતું નથી એટલી સરળ લેંગ્વેજમાં જઈને સમજાવવાનો પ્રયત્ન કરે છે। ચલો મિત્રો બધાને જય સ્વામી નારાયણ આ બધા એક્ઝામ્પલ હોમવર્કમાં લખવાનું ભૂલતા નહીં બરાબર જો ના આવડે તો હું લખાવું એ પ્રમાણે કરતા રહેજો બીજું શું ત્યારે હા ચલો આવડે।